આંદોલન કર્યું હતું. વાત કરીએ કલેક્ટર કચેરીમાં ટોળા લઈને તેઓ આવ્યા હતા ત્યારે ધારાસભ્ય ચેતર વસુવાને પોલીસે અટકાવ્યા હતા. ટોળાને અટકાવતા ઘર્ષણના દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા હતા. વાત કરી ખાસ પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ધક્કા મુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘર્ષણ બાદ 5 લોકો સાથે કલેક્ટર નર્મદા તેમજ અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે. ધારાસભ્ય ચેતર વસાવાએ ખાસ વાત કરી તો સરકારી અધિકારી બીજેપીનો સભ્ય નોંધણી ઝુંબેશ કરે છે તેવો આક્ષેપ પણ લગાવ્યો છે. નર્મદા જિલ્લામાં શિક્ષણની સુવિધા નથી, હોસ્પિટલમાં મશીનો નથી, રોડ રસ્તાની સુવિધા નથી, રોજગાર અને પાયાની સુવિધાઓ પણ નથી કે શકાય બધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અમે કરેલી રજૂઆતો જો 5 દિવસમાં પૂરી નહીં થાય તો સભ્ય નોંધણી કરતા અધિકારીઓ સામે પણ કાર્યવાહી ન કરી તો ઉગ્ર આંદોલન પણ કરીશું. કલેક્ટર સાહેબ, નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ઠપશે, કેન્દ્ર બંધ છે, એક બાજુ આયુષ્માન કાર્ડ હોય રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે, ઓફિસો બંધ છે. અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ, ખાડા નથી પૂરાતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે, નળસે જળમાં પાણી નથી આવતા, યુવાનો બેરોજગાર છે, અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટીતંત્ર દ્વારા કરવામાં નથી આવતી. અને છેલ્લા 3 દિવસથી 9 તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. અમે ગઈકાલે 17 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી. તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઉભા નથી રાખતા, એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમારે ડીડીયાપાડાની વાત કરું, મનરેગાને 13,000 ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 અને મોટા સેજાવાળાને 800 ટાર્ગેટ છે. એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે. એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે. જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થશે. પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે, શું નર્મદા જિલ્લા વહીવટીતંત્ર એ વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે? તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા. દિન 5માં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે, જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે, એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેધરી આપી છે, ડીડીઓ શ્રીએ પણ બાહેધરી આપી છે. જો કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ. અધિકારી નામ શું, કયા કયા અધિકારીઓ? ટીડીઓ શ્રીએ સોમવારે 9 તારીખે મીટિંગો લીધી, ડેડિયાપાડા સાગબારા તમામ ટીડીઓએ, અને એમણે કીધું કે ડીડીઓ શ્રીની સૂચના છે. અમે પોતે પૂછ્યું, ડીડીઓ શ્રીની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા, લક્ષ્યાંક આપ્યું અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે. તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્યની નોંધણીમાં બધા ફરે છે, એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. જો અમને અટકાવવામાં નહીં આવે, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો 5 દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે. પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું? અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે, એક પણ સરકારી કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા. છતાંય અમે કેવડિયાની પરવાનગી માંગી, પરવાનગી પણ નથી આપવામાં આવતી. જ્યારે પણ પ્રોગ્રામ હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી, અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીભાજોડી કરવા ઉતરી પડે છે. તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે? પોલીસને અમે કીધું, તમે જે 2 નંબરનો દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર, એ બંધ થવું જોઈએ. અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે, બુટલેગરોને પરવાનગીઓ આપી છે, 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ, એ અમે ખુલ્લા પાડીશું. એ કાલીઓ હોય, ભૂરીઓ હોય, ભોલીઓ હોય કે લાલીઓ હોય, બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું અમે.